ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મિત્રો, આજે આપણે પાછા મળ્યા એક નવી વાર્તા સાથે, એક નવા જોશ સાથે. તમને ગમે છે ને વાર્તા સાંભળવાની? મને પણ બહુ ગમે છે તમને વાર્તા સંભળાવવાની. મિત્રો, વાર્તા કહેવા પહેલાં હું તમને બે પ્રશ્નો પૂછું, તમારે મને એનો જવાબ આપવાનો છે. આપશો ને? હા ટીચર. ઓકે, તો હું પ્રશ્ન પૂછું, તમે તમારા ઘરને સ્વચ્છ રાખો છો? હા ટીચર, અમે અમારા ઘરને સ્વચ્છ રાખીએ છીએ. ઓહ, તો ખૂબ સારી વાત કહેવાય કે તમે તમારા ઘરને સ્વચ્છ રાખો છો. તો તમે તમારા શરીરની સાફ સફાઈ રાખો છો? રોજ નહાવ છો? રોજ સ્વચ્છ કપડાં પહેરો છો? એવું કરો છો? હા ટીચર, અમે અમારા શરીરની પણ કાળજી લઈએ છીએ. અરે વાહ છોકરાઓ, આ તો ખૂબ સારી વાત કહેવાય. તો મિત્રો, આજે હું જે વાર્તા કહેવા જઈ રહી છું તે વાર્તાનું નામ છે સ્વચ્છતા. સ્વચ્છતા આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે, તો આપણે સ્વચ્છતાને લઈને એક વાર્તા સાંભળીએ. એક ખેડૂતે એક બિલાડી પાળી હતી, સફેદ કોમળ વાળવાળી. તે બિલાડી રોજ રાત્રે ખેડૂતના ખાટલામાં જ સાથે સૂઈ જતી હતી. ખેડૂત જ્યારે ખેતરમાંથી ઘેર આવતો ત્યારે તે ખેડૂત પાસે દોડી આવતી અને મ્યાઉં મ્યાઉં કરી પોતાનો પ્રેમ બતાવતી. ખેડૂત રોજ તેને રોટલો અને દૂધ આપતો. એક દિવસ ખેડૂતનો દીકરો આવ્યો અને પિતાને કહેવા લાગ્યો, પિતાજી, આજે હું તમારી સાથે સૂઈ જઈશ. તો ખેડૂતે તેને ના પાડી. દીકરો બોલ્યો, તમે બિલાડીને તો રોજ તમારી સાથે સુવા દો છો, તો મને કેમ નહીં પિતાજી? ખેડૂતે કહ્યું, તને શરીરે ખુજલી થઈ છે, મને પણ થાય, તારી ખુજલી મટી જવા દે. છોકરો ખુજલીથી હેરાન થઈ ગયો હતો. તેણે કહ્યું, આ ખુજલી મને જ કેમ થઈ છે પિતાજી? આ બિલાડીને કેમ નથી થઈ? ખેડૂતે કહ્યું, કાલે હું સવારે તને બતાવીશ. સવારે ખેડૂતે બિલાડીને રોજ કરતા થોડું વધારે દૂધ અને રોટલો આપ્યો, પરંતુ બિલાડીનું પેટ ભરાઈ જતાં તે વધારાનું દૂધ અને રોટલો છોડી દે છે અને ત્યાંથી ચાલી જાય છે અને તડકામાં બેસી વારંવાર પોતાનો એક પગ ચાટીને મોઢા પર ફેરવવા લાગી. ખેડૂતે દીકરાને બોલાવ્યો અને કહ્યું, જો બિલાડી કેવી રીતે પોતાનું મોઢું સાફ કરી રહી છે, એ પોતાનું શરીર સ્વચ્છ રાખે છે, આમ કરવાથી તેને ખુજલી થતી નથી. તું પોતાનું શરીર અને કપડાં મેલા રાખે છે, મેલમાં એક પ્રકારના વિષાણુ હોય છે, તે પરસેવાની સાથે જ્યારે શરીરની ચામડીને ચૂંટે છે અને ચામડીમાં દાખલ થાય છે ત્યારે ખુજલી, ફોલ્લા અને બીજા કેટલાક રોગ થાય છે. છોકરાએ કહ્યું, હું આજે જ મારા બધા કપડાં ગરમ પાણીમાં ઉકાળીને ધોઈશ, એમ કરવાથી મારી ખુજલી મટી જશે. ખેડૂતે કહ્યું, શરીરની સાથે પેટ પણ સ્વચ્છ રાખવું જોઈએ. જો બિલાડીનું પેટ ભરાઈ ગયું તો તેણે દૂધ પીવાનું છોડી દીધું ને. પેટ ભરાઈ જાય એ પછી પણ ખાવું જોઈએ નહીં, એવી ચીજો પણ ન ખાવી જોઈએ કે જેનાથી પેટમાં ગડબડ થાય. મરચું, ખટાશ, બજારની ચાટ, વધારે પડતી મીઠી વસ્તુઓ વગેરેથી પણ પેટ સાફ નથી રહેતું. પેટમાં ઘણા બધા રોગ થઈ જવાની સંભાવના રહે છે. જે લોકો જીભના સ્વાદ ખાતર ભૂખ વિના જ વધારે પડતું ખાઈ લે છે, અથવા તો મીઠાઈ, ઘીમાં તળેલી વાનગીઓ, દહીંવડા વગેરે વારંવાર ખાતા રહે છે, તેમને ઘણા બધા રોગો થાય છે. પેટ સાફ રાખવા માટે ઋતુ પ્રમાણેના ફળ, લીલા શાકભાજી, રોટલી,
દાળ ભાત જેવા પૌષ્ટિક આહાર જ લેવા જોઈએ. ખેડૂતના દીકરાએ એ દિવસથી પોતાના કપડાં સાફ રાખવાનું શરૂ કરી દીધું. તે રોજ ઘસીને સ્નાન કરીને નહાવા લાગ્યો. વધારે પડતું પણ તેણે ખાવાનું છોડી દીધું. હવે તે પહેલાં કરતાં ચુસ્ત અને બળવાન થઈ ગયો. જુઓ મિત્રો, આપણે જો સમયસર ખાતા નથી, બહારનું ખાઈએ છીએ, તો એનાથી આપણા શરીરને કેટલું બધું નુકસાન થાય છે. થાય છે ને, ને પણ કોઈ વખત પેટમાં દુખી આવે છે, ચક્કર આવી જાય છે, માથું દુખે છે. એનું કારણ તમને ખબર છે કે આપણે સમયસર ખાતા નથી અને આપણે પૌષ્ટિક આહાર પણ નથી લેતા. જો મિત્રો, આપણે હંમેશા પૌષ્ટિક આહાર જ લેવો જોઈએ, જેવા કે ફળ, લીલા શાકભાજી, કઠોળ, હે ને, આ ખાવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. મિત્રો, જમ્યા પછી થોડું આપણે ચાલવું પણ જોઈએ, થોડી હળવી કસરતો પણ આપણે કરવી જોઈએ. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ફૂલોની જેમ ભણતા રહેજો અને તાજા